एक महत्वपूर्ण समाचार बनासकांठा थी जे अंबाजी दाता रोड पर आज थी बंद थशे रस्तो बनावा माटे त्रिशूड़िया घाट में डूंगरो कापवानी पण कामगीरी शुरू छे अने दाता थी अंबाजी आवता वाहनों हड़ात थईने जई शकशे अंबाजी पालनपुर थी अंबाजी आवता वाहनों चित्रासणी थी जई शकशे अने अकस्मात न सर्जाय ते माटे रस्तो बंद करवामां आव्यो छे अने एक महीना सुधी आ अंगे डायवर्जन पण आपी देवामां आव्यु छे जे त्रिशूड़िया घाट छे त्या डूंगरो कापवानी जे कामगीरी छे ते शुरू करवामां आवी छे रस्तो एटले पोळो थई रह्यो छे अने ट्राफिक ना थाय लोकोनी अवरजवर हळवी रहे तेना माटे थईने आजे कामगीरी शुरू करवामां आवी छे एक महीना सुधी डायवर्जन आपी देवामां आव्युं छे। संवाददाता कुलदीप परमार फोन लाइन पर छे। कुलदीप, अंबाजी दाता रोड આજથી બંધ અને ડુંગરો કાપવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે? શું બ્લુપ્રિન્ટ છે જવાબદાર વિભાગ પાસે પૂરી વિગત? અંબાના દર્શન માટે અંબાજી આવતા હોય છે ને, જે પ્રકારે ત્રિશુળિયા ઘાટમાં વારંવાર અકસ્માત બાદ હવે તંત્ર જાગ્યું છે ને, તંત્રે જે ત્રિશુળિયા ઘાટના વળાંકો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। ખાસ કરીને પાલનપુરથી અંબાજી ફોર લાઈન હાઈવે બની રહ્યો છે તે અંતર્ગત જ જે ત્રિશુળિયા ઘાટના જે પર્વતો છે તેને કાપવાની કામગીરી આજથી શરૂ થશે। એટલે કે આ 1 ડિસેમ્બરથી લઈ અને 31 ડિસેમ્બર સુધી અંબાજી દાંતા તરફનો જે માર્ગ છે, ખાસ કરીને દાંતાથી જે અંબાજી તરફનો માર્ગ છે તે યાત્રાળુઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે અને આ જે માર્ગ છે તેને ડાયવર્જન પણ આપવામાં આવ્યું છે। દાંતાથી જે લોકો અંબાજી તરફ જવાનો પ્રયત્ન કરશે તેમ થઈ અથવા વિરમપુર થઈને અંબાજી જવું પડશે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે વારંવાર અકસ્માતો સર્જાતા હતા તેને લઈને હવે આરએનબી વિભાગ સતર્ક બન્યું છે, જે ફોર લાઈન હાઈવે બની રહ્યો છે અને ખાસ કરીને જે ગમખ્વાર અકસ્માતો ત્રિશુળિયા ઘાટના વળાંકોમાં થતા હતા તે વળાંકોમાં ગમખ્વાર અકસ્માત ન થાય તે માટે આરએનબી વિભાગ દ્વારા હવે ફોર લાઈનની કામગીરી હાથ ધરી છે અને આ કામગીરી અંતર્ગત જે વળાંકો છે તેને દૂર કરવામાં આવશે, પહાડો છે તેને કોતરવામાં આવશે અને તેની વચ્ચેથી જે માર્ગ છે તે પસાર થશે। એટલે કે કહી શકાય કે જ્યારે અંબાજી તરફ જવાનો જે માર્ગ છે તે સરળતાથી લોકોમાં અંબાના દર્શન કરે અને અકસ્માતો નિવારવા માટે હવે બનાસકાંઠા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગને બંધ કરવા માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। એટલે કે કહી શકાય કે 30 દિવસ સુધી સંપૂર્ણપણે દાંતાથી અંબાજી જતો જે માર્ગ છે તે બંધ રહેશે અને યાત્રિકોએ વિરમપુર અને હડાત રસ્તે માં અંબાના દર્શન કરવા માટે જવું પડશે। બિલકુલ કુલદીપ, આભાર તમામ માહિતી અને પૂરી વિગત આપવા બદલ। તો પાલનપુરથી અંબાજી આવતા જે વાહનો છે તે ચિત્રાસણાથી આગળ જઈ શકશે, કારણ કે ડુંગર કાપવાની જે કામગીરી છે ત્રિશુળિયા ઘાટ પર તે શરૂ કરવામાં આવી છે, માટે એક મહિના સુધી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે। જે વૈકલ્પિક આ રસ્તો છે, આ વ્યવસ્થા જે છે તેનો ઉપયોગ કરવાનો રહેશે। અંબાજી દાતા રોડ આજથી બંધ।